ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજામાં? ધોરણ ત્રણ પાઠ આઠ, ધીસ એન્ડ ધોઝ, વિષય અંગ્રેજી, પેજ નંબર 35માં આપણે બાકી હતું. ચોપડીમાં અંગ્રેજીની સ્વાપોથીમાં પૂરવાનું બાકી હતું, બરાબર? એ અત્યારે આપણે ચાલુ કરીએ છીએ. વોચ એટલે ઘડિયાળથી બાકી હતું. જો પેજ નંબર 35માં તેમાં તમારે બાકી છે, તે તમારે સ્વાપોથીમાં પૂરવાનું છે. મારી સાથે સાથે હું લખું છું, સ્વાપોથીમાં તમારે પણ લખવાનું છે. હું બોર્ડમાં લખીશ અને તમારે ચોપડીમાં લખવાનું છે, બરાબર? હવે આ એકવાર લખાઈ જાય તમારી ચોપડીમાં, પછી તમે તમારી નોટબુકમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. એટલે સારા અક્ષરે અને સમજીને તમારે બહુવચનમાં વાક્યો ફેરવવાના છે, બરાબર? તમે જાતે લખી શકો છો, જોયા વગર લખશો તો તમને જલ્દીથી આવડી જશે. ચલો, ધીસ ઇઝ અ વોચ. ધીસ વોચ તો મેં તમને પહેલાં સમજાવ્યું હતું. ધીસ હોય તો ધીસ આવે અને ધેટ હોય તો ધોઝ આવે વિદ્યાર્થી મિત્રો. ચલો હું લખું છું અને તમારે મારી સાથે લખવાનું છે. ધીસ આર વોચીસ. જવાબમાં આવશે ધીસ આર ડોગ્સ.
D-O-G-S. ચલો ડોગ સુધી બધાને લખાઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. હવે તમારે હોમવર્કમાં 31 થી 50 લખવાનું છે. સ્પેલિંગ અર અને ઉચ્ચાર સાથે ખાલી લખવાનું એટલું નથી વિદ્યાર્થી મિત્રો, તૈયાર પણ કરવાનું છે. અને આ મેં લખાવ્યું છે એવા ધોઝ વાળા વાક્યો, ધોઝ અને ધીઝ વાળા વાક્યો તમારે 5 અથવા 10 તમારી નોટમાં જાતે લખવાના છે અને હોમવર્કમાં મોકલવાનું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર આવજો વિદ્યાર્થી મિત્રો.